નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવી ની વિશેષ રજૂઆત IMFM માં આપનું સ્વાગત છે. હું છું દેવા. બજેટ આવી રહ્યું છે અને બજેટમાં સમાજના દરેક વર્ગના લોકો અલગ અલગ અપેક્ષાઓ રાખતા હોય છે. સરકારની પણ કેટલીક મર્યાદા હોય છે, કારણ કે આવકનો જે સ્ત્રોત્ર છે એ મર્યાદિત છે. પરંતુ જાવકનો જે સ્ત્રોત્ર છે એમાં કદાચ દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. આવા સમયે દેશની એક બાજુ આર્થિક સ્થિતિ શું છે અને બીજી બાજુ $5 ટ્રિલિયન ઇકોનોમી સુધી પહોંચવાનો પડકાર પણ છે. પરંતુ સમાજના જે જુદા જુદા વર્ગો છે એ તમામ વર્ગો અલગ અલગ અપેક્ષાઓ રાખીને બેઠા હોય છે કે આ વખતે તેમની માટે બજેટમાં કંઈક સારું આવે. તો આવા જ વર્ગો સાથે આપણે વાત કરીશું. આજે આપણી સાથે જીએસટીવી સાથે જોડાયા છે જાણીતા એડવોકેટ્સ કે જે સમાજના જુદા જુદા વર્ગો સાથે પણ જોડાયેલા છે, તમામ લોકો સાથે જોડાયા છે, તેમની સમસ્યાઓ પણ જાણે છે. તો આવા એડવોકેટ્સ સાથે પણ આપણે વાત કરીશું અને એ લોકોની સમસ્યા શું છે અને આવનારા બજેટમાં તે લોકો શું અપેક્ષા રાખી રહ્યા છે તે વિશે વાત કરીએ. મારી સાથે હાજર છે સ્ટુડિયોમાં પંક્તિ ઔધ્ય, આદિત્ય ભટ્ટ અને હિરેન ન્યાલચંદાની. આપનું સ્વાગત છે. પંકિત, આપનેથી શરૂઆત કરીએ કે એક એડવોકેટ્સ તરીકે કયા કયા પ્રોબ્લેમ્સ છે? સૌપ્રથમ તો એડવોકેટ તરીકે જે લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ જો હું તમને કહેવા માગું તો આપણા દેશની અંદર ઘણા બધા એવા પ્રોજેક્ટ્સ છે જેની અત્યારે ઘણા બધા કરોડો રૂપિયાના એટલા મોટા પ્રોજેક્ટ્સ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે, પુલ છે, રોડ્સ છે કે ટ્રાન્સપોર્ટેશન્સ માટેના અલગ અલગ ઘણા બધા ડેમ્સ છે. હવે એ બધા પ્રોજેક્ટ્સ નાના એવા કોઈ પણ એવા ઇસ્યુઝની અંદર કોન્ટ્રાક્ટર સબ કોન્ટ્રાક્ટર એવા નાના એવા ઇસ્યુઝની અંદર એના પર સ્ટે ઓર્ડર આવી જતો હોય છે અને જ્યારે એ લિટિગેશન થતું હોય, જ્યારે એના પર કેસ ચાલતા હોય છે કોર્ટની, ત્યારે ઘણા બધા વર્ષો જતા રહેતા હોય છે અને જ્યારે એનો ચુકાદો આવે ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોસ્ટ એની ઘણી વધી જતી હોય છે. સો આવા કોઈ ઇસ્યુ છે કે આપણે ગુજરાતની અંદર જ આપણે એવા ઘણા બધા રસ્તાઓ છે કે જે અત્યારે એક લિટિગેશનમાં હોય છે, કોર્ટની અંદર કેસ ચાલુ હોય છે. સો આના માટે કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે, કારણ કે ઘણા બધા પ્રોજેક્ટ આગળ નથી જઈ શકતો કારણ કે કોર્ટમાંથી એનો સ્ટે છે. સો એના માટે અલગથી એક મિકેનિઝમ કે ભાઈ આટલા અમાઉન્ટનો જે કોઈ પણ એવો કોઈ હોય તો એના માટે અલગથી એને ફાસ્ટ ટ્રેક કરી અને એનો ચુકાદો આપે જેથી આટલું મોટું નુકસાન જે થઈ રહ્યું છે પબ્લિકના પૈસાનું એ ના થાય. ઓકે, એટલે વિકાસના જે કામો થઈ રહ્યા છે એ વિકાસના કામોમાં કેટલાક લોકો અવરોધ નાખતા હોય છે, ક્યારેક એ રોકાઈ જતા હોય છે, સ્ટે આવી જતો હોય છે અને એ વર્ષોના વર્ષો નીકળી જતા હોય છે, પરંતુ એ જે ખર્ચો કર્યો હોય છે તેની પાછળ સરકારે જે બજેટ ફાળવ્યું હોય છે એ પણ પછી એળે જતું હોય છે. આદિત્યભાઈ, તમે શું કહેશો કે કયા પ્રોબ્લેમ્સ અત્યારે છે? આપણે બજેટની વાત કરીએ એટલે આપણે ખાલી ફંડની વાત કરીએ છીએ. કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન હોય, ગવર્મેન્ટની ઇન્સ્ટિટ્યુશને ત્રણ વસ્તુઓથી ચાલે, ફંડ, ફંક્શન્સ અને ફંક્શનરીઝ. જી, એટલે પૈસા આપીશું પણ એની સામે આપણે ટાર્ગેટેડ ગોલ શું રાખ્યો છે, આપણા ટાર્ગેટેડ ફંક્શન શું છે અને એ ફંક્શન્સ કોણ નિભાવશે, આ ત્રણેય વસ્તુ ઉપર ફોકસ કરવું જરૂરી છે. હવે ઘણી બધી વખત આપણે બજેટરી આઉટલે રાખ્યો હોય છે પરંતુ એ બજેટરી આઉટલેને ઇમ્પ્લિમેન્ટ કરવા માટેના જેટલા હર્ડલ્સ હોય છે આપણે જોયા નથી હોતા. ફોર એક્ઝામ્પલ, જો આપણે પંકિતભાઈની જ વાત કરીએ અને થોડી આગળ વધાવીએ તો એ સ્પષ્ટ રીતે દેખાય કે આપણે એક વસ્તુ, એક મોડેલ વિચાર્યું કે આપણે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપથી ટેન્ડર પ્રોસેસ કરીશું, બહુ મોટા મોટા બ્રિજીસનું, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આપણે નિર્માણ કરીશું, પરંતુ જો એની અંદર ડિસ્પ્યુટ આવ્યો તો ડિસ્પ્યુટ રિઝોલ્યુશનની મિકેનિઝમ શું રાખવી એ આપણી પાસે પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટ્રક્ચર નથી. આઈ એમ ટોકિંગ અબાઉટ જ્યુડિશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. બિલકુલ બિલકુલ બિલકુલ. હવે જો તમે ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ જોવામાં તમે પ્રયત્ન કરો તો એક સમય 130મો આપણો રેન્ક હતો, આજની તારીખે આપણે 70મા રેન્કે પહોંચ્યા. પરંતુ આપણે ક્યાં ખરાબ પરફોર્મ કરીએ છીએ? એન્ફોર્સમેન્ટ ઓફ કોન્ટ્રાક્ટમાં. ટોટલ 182 કન્ટ્રીઝનો સર્વે કરે છે વર્લ્ડ બેંક, એમાંથી ઇન્ડિયાનો કોન્ટ્રાક્ટ એન્ફોર્સમેન્ટનો ક્રમ છે 178મો. બિલકુલ. એટલે જસ્ટ ઇમેજિન કરો કે એક કોન્ટ્રાક્ટ તમે એક્ઝિક્યુટ કરવા જઈ રહ્યા છો, સમ પાર્ટીઝ ડિસ્પ્યુટિંગ ટુ ઇટ, તો વર્ષો સુધી એ કોન્ટ્રાક્ટનું એક્ઝિક્યુશન નહીં થવા દે, બરાબર? અને એના કારણે જે લોસ ઓફ ઇકોનોમી છે, ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટીઝ છે, એ ખૂબ મોટો છે. બિલકુલ. તો આપણે બધી જ જગ્યાએ હાર્મોનિયસલી જો વિચારી શકીશું કે માત્ર ફંડ આપી દેવાથી કોઈ વસ્તુ એક્ઝિક્યુટ નથી થતી. જો આપણે સિવિલ કોર્ટની કામગીરીની વિશે વાત કરીએ તો સ્પષ્ટ રીતે એવું દેખાય કે આપણે કામગીરી 3-4 જગ્યાએ વહેંચી દીધી અને દરેક જગ્યાએ એફિશિયન્સીના અલગ અલગ ઇસ્યુઝ છે. સિવિલ કોર્ટની વાત કરીએ તો 4 વાગ્યા પહેલા કોઈ સિવિલ કોર્ટ ચાલતી જ નથી. બધી કોર્ટમાં ક્રિમિનલ કેસીસનો એટલો કાર્યભાર છે કે છેલ્લા 1 કે 2 કલાક મેજિસ્ટ્રેટ કે ડિસ્ટ્રિક્ટ જજ પાસે સિવિલ મેટરોને સાંભળવા માટેના હોય. બીજી બાજુ આપણે કોમર્શિયલ કોર્ટો બનાવી દીધી, NCLT, DRT, પણ આ બધા જ સ્ટ્રક્ચરની સાથે સાથે આપણે એક ટાર્ગેટેડ ગોલ કે ના આપણે સિવિલ પ્રોસિજર કોડને રિફોર્મ કરીએ એ વસ્તુ તો આપણે કરતા જ નથી. તો આ વસ્તુ એકદમ સ્લગીશ, એટલે કે પેલી ગોકળ ગાયની ગતિએ ક્યાંક ને ક્યાંક આપણા દેશમાં સિવિલ કેસો ચાલે છે. જો સિવિલ ડિસ્પ્યુટ રિઝોલ્વ નહીં થાય તો આપણું બજેટ ગમે તેટલું પાવરફુલ બનાવીશું પણ એક્ઝિક્યુશન નહીં થાય અને આપણે પાછા જ પડતા. બિલકુલ. એટલે સિવિલ કેસો વિશે પણ વિચારવું પડશે સરકારે અને આ અત્યારે એક મોટો પ્રશ્ન છે. હિરેનભાઈ, આપ શું કહેશો કે કયા પ્રોબ્લેમ્સ છે અત્યારે?
જાણે કે હમણાં જ્યુડિશિયરી સિસ્ટમમાં આપણે ગવર્મેન્ટ સ્કીમ બનાવવી જોઈએ છે કે જ્યુડિશિયરી સિસ્ટમમાં હમણાં જજો ઓછા છે, થોડા જજોને નિમણૂક કરવા જોઈએ. એમાં જે લેબર છે એમાં જે જજોના જે ગવર્મેન્ટ ફિલ્ડમાં જે આ લોકો જ્યુડિશિયરીમાં જે લો સ્ટુડન્ટ છે એને વધારે આપણે જ્યુડિશિયલ સિસ્ટમમાં રિક્રુટમેન્ટ આપવી જોઈએ સરકારને લેબરમાં. કેમ કે જ્યારે કે આ લોકો કહે છે કે કેસને સ્ટે આપે છે કે આગળ ક્યાંય 10-10 વર્ષ કે સ્ટે હાલે છે, એને થોડુંક જલ્દી પ્રોસેસમાં આવે. બિલકુલ બિલકુલ. તો આ એડવોકેટ્સની પણ પ્રોબ્લેમ્સ છે કે જે કેસ આવી રહ્યા છે એ કેસ પ્રોપર વેમાં જવા જોઈએ, ફાસ્ટ જવા જોઈએ. એની માટે કોઈ મિકેનિઝમ બનાવવું જોઈએ કે જેથી દેશની પ્રગતિમાં આપણે તેનો ફાળો આપણે મદદરૂપ થઈ શકે. હજુ પણ કેટલાક એડવોકેટ્સ આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે. મારી સાથે છે ભાવેશભાઈ બારોટ, સંદીપ પ્રધાન અને લો સ્ટુડન્ટ ધ્રુવ અગ્રવાલ પણ આપણી સાથે છે. ભાવેશભાઈ, આપનેથી શરૂઆત કરીએ કે એઝ અ એડવોકેટ કયા પ્રોબ્લેમ્સ અત્યારે ફેસ કરી રહ્યા છો? સૌથી પહેલા વકીલો છેલ્લા ઘણા સમયથી બજેટ જોતા આવેલ છે, પણ સરકાર દરેક વર્ગને આમાં બજેટમાં આવરી લે છે, પણ ક્યાંક ને ક્યાંક વકીલો સાથે છેલ્લા ઘણા સમયથી અન્યાય થતો એ મારું પર્સનલ માનવું છે. રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, દરેકની ફર્સ્ટ કેબિનેટ મંત્રીની જે શપથવિધિ હોય છે એમાં મોટાભાગના વકીલશ્રીઓ હોય છે. તેમ છતાં સરકાર, રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર દ્વારા વકીલોને કોઈ પ્રાધાન્ય આપવામાં આવતું નથી. દરેક વખતે અમારી રજૂઆત હોય છે કે બીજા રાજ્યોમાં વકીલોને જે ફંડ આપવામાં આવે છે, વેલફેર ફંડ આપવામાં આવે છે, એ રાજ્ય સરકાર આજ દિન સુધી આપતી નથી. જ્યારે રાજ્ય સરકાર એક છે, કેન્દ્ર સરકારમાં ભાજપ સરકાર છે, એટલે ક્યાંક ને ક્યાંક વકીલોને જે બીજા સ્ટેટમાં જુનિયરોને સ્ટાઇપન્ડ મળે છે જ્યારે આપણા ગુજરાતમાં મળતું નથી. હાલમાં દિલ્હી સરકાર જે એક જ આખા ઇન્ડિયામાં એક જ જગ્યાએ સરકાર છે, જે એને 50 કરોડ રૂપિયા વકીલોમાં છે વેલફેરમાં આપ્યા છે, જ્યારે કેન્દ્રમાં અને રાજ્ય સરકાર એક હોવા છતાં આજ દિન સુધી ગુજરાત સરકારે વકીલોના હિતમાં કોઈ નિર્ણય લીધો નથી. એટલે બહુ દુઃખની વાત છે કે ધારાશાસ્ત્રી આજે કાયદો અને વ્યવસ્થા જે ગુજરાતમાં જાળવવાનું કામ જે પોલીસ કરે છે, ન્યાયતંત્ર કરે છે, એમાં 50% યોગદાન વકીલોનું પણ છે. ક્યાંક ને ક્યાંક લોકોનો વિશ્વાસ જે પબ્લિક ઉપરનો, પબ્લિકનો જે વિશ્વાસ પોલીસ ઉપર અને બીજી બધી જગ્યાએ ડગમગાઈ ગયો છે, માત્ર ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે, એને ટકાવી રાખવા સૌથી મોટી ભૂમિકા હોય તો વકીલ આલમની છે. એટલે આ છેલ્લા ઘણા સમયથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વકીલોના હિતમાં બજેટમાં ક્યાંય પણ એમને આવરી લેવામાં આવતા નથી. વકીલો સાથે અન્યાય કરતા આવેલ છે. હાલમાં તમે જોવામાં આવે તો દિલ્હી સરકાર, દિલ્હીમાં પણ રજૂઆત કરવામાં આવી છે કે હમણાં જે જામીનના કામો છે જે એ બંધ થઈ ગયા છે, તો એની પણ રજૂઆત કરવામાં આવી છે કે જામીનના કામોના લીધે જે પોલીસ સ્ટેશનથી જામીન આપવામાં આવે છે ત્યાં પણ ઘણા અર્થે કરપ્શન થાય છે. પહેલાં એક કોર્ટમાં રજૂ થતા હતા અને કોર્ટમાંથી જામીન મળતા હતા, તો જે ગુનેગાર છે એમને પણ એક ડર રહેતો હતો. જ્યારે આજે હું મારીને જઉં ને પોલીસ સ્ટેશન જામીન આપીને ઘેર જતો રહું અને ફરિયાદી રાહ જોતો હોય કે ભાઈ આનું તો કશું થયું નહીં, એટલે ક્યાંક ને ક્યાંક પબ્લિકને અન્યાય થાય છે. એટલે એવા જે કાયદા જે બનાવ્યા છે કે જે સરકાર દ્વારા પોલીસને સત્તા આપવામાં આવી છે એ ક્યાંક દૂર થાય, તો વકીલ આલમમાં જે હાલમાં જુનિયરોને બહુ ટફ છે આજે એમાં સેટ થવા માટે, તો જામીનના કામ ચાલુ થશે તો અમારા વકીલ મિત્રો કમાશે. લાસ્ટમાં તમને વધારે વાત કરું તો અમારા સરકારી વકીલોની જે એપોઇન્ટમેન્ટ સરકાર દ્વારા, ગુજરાત સરકાર દ્વારા જે કરવામાં આવી, હવે એની એપોઇન્ટમેન્ટનું લિસ્ટ આવી ગયું કે ભાઈ આટલા માણસો પાસ થઈ ગયા છે, અને એમની એપોઇન્ટમેન્ટ બહુ દુઃખ સાથે કહેવું પડે કે 4-5 વર્ષની લડત બાદ એમની એપોઇન્ટમેન્ટ થાય છે. એટલે ક્યાંક ને ક્યાંક સરકાર વકીલોને આજે પણ અન્યાય કરી રહી છે. હાલમાં પણ 2 વર્ષ કે 1 વર્ષ પહેલા નોટરીનું લાયસન્સનું જે લિસ્ટ હોય એ કેન્દ્ર સરકારે જાહેર કરી દીધું કે આટલા લોકોને નોટરીનું લાયસન્સ એલોટ કરવામાં આવે, આજ દિન સુધી એમને લાયસન્સ એલોટ કરવામાં નથી આવતું. એટલે સામાન્ય પબ્લિક સાથે તો અન્યાય કરે, પણ વકીલોને પણ આ સરકાર ગણતી નથી. કાયદાના માધ્યમથી કાયદાના નિષ્ણાતોને આજે સરકારમાં કઈ મોટો પ્રોબ્લેમ હોય તો કાયદાના નિષ્ણાતોની મદદ લેવામાં આવે છે, પણ એમને પણ સરકાર દ્વારા અન્યાય 100% કરવામાં આવે છે એવું મારું 100% માનવું છે. બિલકુલ. સંદીપભાઈ, આપ શું કહેશો? આપને કઈ કઈ સમસ્યા? સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આ બજેટમાં જ્યુડિશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવા માટે અને સ્પીડી ન્યાય લોકોને મળે એની માટે નવી કોર્ટો ચાલુ કરવી જોઈએ, નવા જજીસની રિક્રુટમેન્ટ કરવી જોઈએ, અને લોકોને જલ્દીથી જલ્દી ન્યાય મળે. કેમ કે વિલંબથી મળેલા ન્યાયનો ઘણી વખત કોઈ મતલબ નથી રહેતો. બિલકુલ. એટલા માટે આની, એટલે આમ તો જે લો ડિપાર્ટમેન્ટ છે એમાંથી ગવર્મેન્ટને કોઈ ઇન્કમ નથી થતી, એક્સપેન્ડ જ કરવાનું હોય છે પગ, પણ તો પણ જે લો કે લો સિસ્ટમ છે એના કારણે જ સમાજ સારી રીતના ચાલી શકે છે. એટલે આની પર મેક્સિમમ સરકારે એક્સપેન્ડિચર કરીને જેમ પબ્લિકને સ્પીડી ન્યાય મળે એવા પ્રયત્નો કરવા જોઈએ, તો જ આપણો સમાજ એ બચશે અને સારી રીતના ચાલશે. ચલો, તો પબ્લિક તો આજ સુધી કહેતી હતી કે જલ્દી ન્યાય મળે,
અને એ માટે પ્રયત્નો કરે સરકાર. પબ્લિકનો અવાજ હતો, પરંતુ આજે તો વકીલ આલમ પણ કહી રહ્યો છે, એડવોકેટ્સ કહી રહ્યા છે કે જલ્દી ઝડપી ન્યાય પ્રક્રિયા થાય તેવી પણ ક્રિયા કરવી જોઈએ. વેલ, લો સ્ટુડન્ટ ધ્રુવ આપણી સાથે છે. ધ્રુવ, એ જણાવો કે એઝ અ સ્ટુડન્ટ્સ અત્યારે કયા કયા પ્રોબ્લેમ ફેસિસ કરી રહ્યા છો, અને આગળ જતા બજેટમાં એવી કઈ અપેક્ષા કે જે સરકાર કરી શકે મદદ? એઝ અ સ્ટુડન્ટ તો નહીં, બટ એઝ અ સિટીઝન હું કહું તો, જેમ કે એમણે કીધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાઈ જાય છે, તો દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ દેશનું સ્ટેજ બતાવે કે દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે. જો દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોય તો દેશને વર્લ્ડ બેંકથી લોન બી સારી એવી મળી શકે. દેશનું આમ ક્લાસ દેખાય કે દેશ આમ પ્રોગ્રેસ કરી રહ્યું છે, એનું ઇકોનોમિક વધે. પછી દેશ અગર રો મટીરિયલ્સ ઇન્વેસ્ટ કરે અને એને પછી કંઈક બનાવીને બહાર વેચે ફરીથી, તો દેશમાં એમ્પ્લોયમેન્ટ વધે, દેશમાં કામગીરી વધે, તો લોકોને જોબ મળે, તો રો મટીરિયલ સસ્તા ભાવે મળે, અને પોતે એક નવી પ્રોડક્ટ બનાવીને વેચે તો લોકોને એમ્પ્લોયમેન્ટ બી મળી શકે એમ. અને બીજું, એઝ અ લો સ્ટુડન્ટ કહું તો, લો કોલેજીસની જે ઇન્ટિગ્રેટેડ કોર્સ છે, હું ઇન્ટિગ્રેટેડ કોર્સનો સ્ટુડન્ટ છું, તો 5 યર્સનું જે એની ફી વધારે છે, મેડિકલ કોલેજીસ હોય છે એ લોકોની બી ફી વધારે હોય છે બહુ, તો આ જે પ્રોફેશનલ કોર્સીસ હોય છે એ બધાની ફી બહુ વધારે હોય છે. તો સરકારે એ તરફ ધ્યાન રાખવું જોઈએ કે એ કોર્સીસનું બી સરકારી કોલેજીસ ખોલે તો શું ઓછા રૂપે લોકો સ્ટુડન્ટ્સ ભણી શકે, જેમને ભણવું હોય, જેમની જોડે રૂપિયા ના હોય. અને એ લોકો, ઘણા લોકો મારી જ કોલેજમાં એઝ અ લોન લઈને એ લોકો ભણતા હોય છે, તો સરકારે એ તરફ બી થોડું ધ્યાન દોરવું જોઈએ. તો આ તો વાત થઈ એડવોકેટ્સની, કે જે લોકો કાયદાના નિષ્ણાંત છે, કાયદાના નિષ્ણાંત પણ જણાવી રહ્યા છે તેમની મુશ્કેલીઓ, અને આવનારા બજેટમાં તેઓ પણ અપેક્ષા રાખી રહ્યા છે કે સરકાર તેઓની માંગો પૂરી કરે. પરંતુ શું આ કાયદા નિષ્ણાંતોની માંગો સરકાર પૂરી કરશે એ બજેટમાં ખબર પડશે. વેલ, હાલ સમય થયો છે એક બ્રેકનો, મળીએ એક શોર્ટ બ્રેક બાદ. તો આપણી સાથે કાયદા નિષ્ણાંતો છે, અને કાયદા નિષ્ણાંતો સમાજના દરેક વર્ગ સાથે જોડાયેલા હોય છે, અને સમાજના દરેક વર્ગની સમસ્યાઓ પણ જાણતા હોય છે. ત્યારે આવો તેમને જ પૂછીએ કે જો એ ફાઇનાન્સ મિનિસ્ટર હોય તો એવા કયા 3 મુદ્દા પોતાના બજેટમાં એ રજૂ કરે. શરૂઆત માધુભાઈ આપનાથી જ કરીએ. માધુભાઈ, જો તમે એફએમ હો તો કયા 3 મુદ્દા બજેટમાં તમે નાખો? કાયદા સાથે સંકળાયેલા સૌથી મોટો વર્ગ જે છે એ વકીલ મિત્રો છે, અને વકીલ મિત્રોને બજેટમાં અમુક રકમ ફાળવવી જોઈએ, જેનાથી જુનિયર વકીલ્સ કે જે વકીલાતના વ્યવસાયમાં આવતા હોય છે, અને બીજું મારું એવું કહેવું છે કે વકીલાતના વ્યવસાયમાં આવ્યા પછી વકીલ બીજો કોઈ વ્યવસાય કરી શકતો નથી, એટલે બીજો અર્નિંગનું એની પાસે કોઈ સાધન હોતું નથી, જેથી આવનારા બજેટમાં જેમ કેજરીવાલ સરકારે 50 કરોડ રૂપિયાનો બજેટ ફાળવ્યો, એમ કેન્દ્ર સરકારે દરેક રાજ્ય માટે વકીલો માટે કોઈક બજેટ ફાળવવું જોઈએ, જેનાથી કે વકીલ મિત્રો વકીલાતમાં ટકી શકે અને આગળ વધી શકે, અને દેશમાં કાયદાનું રક્ષણ થઈ શકે, અને દેશમાં કાયદાનું રક્ષણ થઈ શકે. બિલકુલ. તો માધુભાઈ, આ એક મુદ્દો થયો કે વકીલો માટે એક અલગથી બજેટની ફાળવણી રાજ્ય વાઇઝ કરવામાં આવે. બીજો મુદ્દો કયો? બીજો મુદ્દો એવો છે કે જે રીતે આપણે ત્યાં જ્યુડિશરીમાં જજોની ઘટ છે, એ ઘટ પૂરી કરવી જોઈએ, અને જ્યુડિશિયલ ઓફિસર વધારેમાં વધારે જેટલાની સંખ્યા બળ હોવું જોઈએ એટલા નિમણૂક કરવા જોઈએ, જેથી કરીને આપણા દેશમાં જે કેસોનો ભરાવો થઈ રહ્યો છે એ ઓછો થઈ શકે. બિલકુલ. ચલો, આ બીજો મુદ્દો થયો. ત્રીજો કયો મુદ્દો એડ કરશો? કાયદાના ઇમ્પ્લિમેન્ટેશન માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ બી ખૂબ જરૂરી વસ્તુ છે, એટલે એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરવા જોઈએ કે નાની નાની જગ્યાઓ ઉપર પણ તાલુકા કોર્ટો ઊભી કરીને અને જલ્દીથી જલ્દી ન્યાય મળે એના માટે પૂરો પ્રયત્ન કરવો જોઈએ. સંદીપભાઈ, આપની પાસે આવીશ કે આપ કાયદા નિષ્ણાત છો, અને એટલા માટે સમાજના દરેક વર્ગ સાથે પણ સંકળાયેલા છો, અને સમાજના દરેક વર્ગની સમસ્યાઓ પણ જાણો છો. જો તમને ફાઇનાન્સ મિનિસ્ટર બનાવવામાં આવે તો કયા 3 મુદ્દા એડ કરો બજેટમાં? એઝ અ સિટીઝન હું કહીશ, સૌથી પહેલા તો હાલની જે આપણી ઇન્કમ ટેક્સની મર્યાદા છે એ વધારવી જોઈએ, વધારવું 5 લાખ રૂપિયા, કે અત્યારના સમયમાં વાર્ષિક 5 લાખ રૂપિયા મિનિમમ માણસને પોતાનું એક પરિવાર રન કરવા માટે જોઈએ. એટલે જે પર્સનલ ઇન્કમ ટેક્સ લિમિટ છે એ વધારવી જોઈએ સૌથી પહેલા તો. સેકન્ડ, જો મને પૂછવામાં એક આવે તો એમ જણાય કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મેક્સિમમ સ્પેન્ડિંગ કરીને અત્યારે આપણો સળગતો પ્રશ્ન છે બેરોજગારી, કે એની પર મેક્સિમમ સ્પેન્ડિંગ કરીને લોકોને, નવયુવકોને રોજગારી મળે એવા પ્રયત્નો કરીશું, કે જેથી જ્યાં સમાજની અંદર
અમીર ગરીબની ખાય મોટી થતી જાય છે એ રોકાય ક્યાંક, અને જે યુવા ધન છે એ સારી રીતના એમને રોજગારી મળે. ત્રીજી જો વસ્તુ મને પૂછવામાં આવે કે મારી જે ભલામણ, તો મેઇનલી તો જે છે કે ભાઈ વકીલોના વેલફેર માટે, જે એડવોકેટ જો મને પૂછવામાં આવે, વકીલોના વેલફેર માટે સરકારે વિચારવું જોઈએ કે વકીલે સરકારનું બહુ મહત્વનું એક સમાજનું અંગ છે, સમાજની સેવા કરે છે, તેમના વેલફેર માટે કંઈક વિચારવું જોઈએ. ચલો બહુ સરસ. ભાવેશભાઈ, જો તમે એફએમ હોય તો કયા ત્રણ મુદ્દા તમે બજેટમાં ઇન્ક્લુડ કરો? હું જો એફએમ હોઉં તો સૌથી પહેલા આપણે અહીંયા ફ્રીલી અને ડર વગર જે વાત કરી શકીએ છીએ એ આપણા જવાનોના કારણે કરી શકીએ છીએ. એટલે જવાનોનું જે ફંડિંગ છે એમાં જેટલો બને મેક્સિમમ વધારો કરી અને એમને એક મોટિવ પ્રોડ્યુસ કરવું કે ભાઈ તમે, તમારી પાછળ સરકાર બેઠી છે, કે સૌથી પહેલું મારું એમ એમ થાય કે હું જેટલા જવાનોને મદદ કરી શકું, જેટલી આર્થિક સહાય એમના ફેમિલીને મળી શકે, તો આવનારા સમયમાં જે જવાનો શહીદ થાય છે તો આજુબાજુવાળા એમ વિચારે કે આપણો છોકરો જશે શહીદ થઈ જશે. એટલે ક્યાંક ને ક્યાંક એમની મેન્ટાલિટી કે પાછળ કોઈ જોવાવાળું નથી. જો સરકાર એમની પડખે ઊભી રહે અને સરકાર એવું બજેટ બહાર પાડે તો આવનારા સમયમાં જવાનો વધશે અને ભરતી થવામાં પણ સામેથી આગળ વધશે. બિલકુલ. અને બીજું મારું મેન, જો હું એઝ અ એડવોકેટ છું એટલે સૌથી વધારે જો કાયદો વ્યવસ્થા જાળવવામાં જેમ વકીલ મહત્વની ભૂમિકા છે, આમ તમે જુઓ તો કેબિનેટ મંત્રીઓમાં પણ વકીલોનું સ્થાન છે. એટલે સૌથી વધારે આખા ઇન્ડિયામાં જેટલા રાજ્યોમાં બહાર છે એમને વધારેમાં વધારે જો વેલફેર ફંડ આપવામાં આવે તો આવનારા સમયમાં આપણા જે લોયર્સ જે તૈયાર થશે એમને પણ સારા એવા ડોનેશન કે તમે એને સહાય, શિક્ષણ સહાય આપે તો એનાથી આવનારા સમયમાં વકીલો વ્યવસાય કરી શકે. કારણ કે આજમાં કોઈ વકીલની સનદ લેવી હોય તો સનદ લેવા માટે થઈને 25,000 થી 30,000 રૂપિયા ખાલી એની ફી ભરવી પડે છે. પછી એ ટેબલ લે અને કોર્ટ સીવડાવે તો આ બધું થઈને એનું સ્ટાર્ટિંગમાં જ્યારે એને પહેલો દિવસ અંદર આવવું હોય ત્યારે 50,000 ની અંદર એનો ખર્ચો બેસે. તો આ જમાનામાં જો 50,000 એને ખર્ચો કરીને આવવાળા એવું વિચારશે, સામાન્ય ઘરનો માણસ એમ વિચારશે કે હું 50,000 ક્યાંથી લઈશ, એના કરતાં હું નોકરી કરું. એટલે ક્યાંક ને ક્યાંક એનું ક્વોલિફિકેશન છે એ બીજું ખાડે જાય છે. એટલે આવનારા સમયમાં જો બજેટ એમાં ઇમ્પ્રુવ કરીને વકીલોને બજેટ ફાળવવામાં આવે તો આવનારા સમયમાં વકીલો પાસ ઘણી મોટી સંખ્યામાં થાય છે. પણ પ્રેક્ટિસિંગ લોયરમાં 20-30% જો આવે છે, 70% નોકરી એમના માટે પણ મોટું બજેટ ફાળવવું જોઈએ. અને સૌથી વધારે જોવામાં આવે તો હાલમાં એગ્રીકલ્ચર, જે આપણું ખેડૂત પ્રધાન દેશ કહેવામાં આવે છે, ધીરે ધીરે ખેતીમાં તમે જુઓ તો કોમર્શિયલ થતું જાય છે. ખેડૂતો ખેતી કરવાનું બંધ કરી અને વેચાણ કરી અને બીજા ધંધામાં વળ્યા છે. એટલે મૂળ આપણી જે ઓળખ છે એ ખેતી ક્યાંક ને ક્યાંક ભૂસાતી જાય છે. જ્યાં જુઓ ત્યાં ત્યાં ખેતરો વેચાય, ત્યાં ઇન્ડસ્ટ્રીયલ બને છે કે મોટા મોટા કોમર્શિયલ બને છે. એટલે ક્યાંક ને ક્યાંક એમને પણ મોટિવ કરવા જોઈએ કે ખાતરમાં પાકમાં નુકસાન આવે તો સરકાર દ્વારા મોટું બજેટ ફાળવવામાં આવે તો આવનારા સમયમાં જે ખેડૂતો ઓછા થતા જાય છે, નામના ખાલી ખેતીની જમીન લેવા માટે થઈને ખેડૂતો પૈસાનું કાળું થોડું કરવા માટે શહેરીકરણ વધી ગયું છે અને ખેડૂતોના છોકરા પોતે ખેડૂત બનવા તૈયાર નથી અને ફોરેન જાય છે કે ભણવા જાય છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણું જે મેન છે એને ભૂસતું અટકાવવા માટે સૌથી વધારે એગ્રીકલ્ચરમાં બજેટ ફાળવું મારું એવું. તો કાયદાવિદોનું પણ માનવું છે કે જો એ ફાઇનાન્સ મિનિસ્ટર હોય તો કયા ત્રણ મુદ્દા એડ કરે. આપણી પાસે અન્ય કેટલાક કાયદાવિદ પણ બેઠા છે, એમને પણ પૂછે કે પંકિત, જો તમે એફએમ હોય તો કયા ત્રણ પોઈન્ટ્સ બજેટમાં એડ કરો? આપણે જ્યારે ગયા વર્ષનું બજેટ જોયું હશે ત્યારે આપણે એની અંદર ઘણા બધા એવા પોર્શન છે, જેમ કે ડિફેન્સ છે, એજ્યુકેશન છે, હેલ્થ છે. તમે લાસ્ટ બજેટ જુઓ ત્યારે ખબર પડશે કે ડિફેન્સની અંદર આપણી ઇન્ડિયન આપણી સરકારે 3,18,000 કરોડ ઇન્વેસ્ટ કર્યા. એજ્યુકેશનની અંદર અત્યારે ખાલી 38,40,000 કરોડ ઇન્વેસ્ટ કર્યા અને હેલ્થની અંદર એનાથી પણ ઓછા. સો કદાચ જો હું એ જગ્યા પર હોઉં તો હું સૌથી વધારે હેલ્થ અને એજ્યુકેશન પર ઇન્વેસ્ટ કરું અને ઇન્સ્ટેડ ઓફ ડિફેન્સ. થર્ડ વસ્તુ છે કે આપણા ઇન્ડિયાની અંદર ઘણા બધા નવા અત્યારે નવા પ્રોજેક્ટ ડિક્લેર કરવા કરતા જે એક્ઝિસ્ટિંગ જે પ્રોજેક્ટ અત્યારે અટકી રહ્યા છે એને વધારે ફંડિંગ આપી અને એને પૂરા કરવાનું વધારે. અને થર્ડ વસ્તુ એ છે કે આજે જે બહારની કંપની આવી અંદર ઇન્ડિયામાં આવી રહી છે, કાં તો જે ઇન્ડસ્ટ્રી અત્યારે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુટ છે કે જે અત્યારે ખરેખર ઇમ્પોર્ટને સબસ્ટિટ્યુટમાં રહીને કામ કરી છે, એના માટે ટેક્સ બેનિફિટ કઈ રીતે કરવું, આ બધા જ વસ્તુ કવર કરવા, જેથી કરીને એટલીસ્ટ જેટલી વધારે ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયાની અંદર આવશે કે જેથી આ વસ્તુ થશે એટલું એમ્પ્લોયમેન્ટ ઘટશે અને જેના લીધે ઘણા બધા બેનિફિટ્સ બીજા પણ મળી શકે છે. બિલકુલ. આદિત્ય, આપ જો એફએમ હોય તો કયા 3 પોઈન્ટ ઇન્ક્લુડ કરો? ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે સૌથી પહેલો કન્સર્ન એ હોય કે આપણે જે બજેટરી સ્પેન્ડિંગ કરીએ છીએ એના સામે તમને મેક્સિમમ આઉટકમ કેવી રીતે મળે. એટલે હું અત્યારે એવા ત્રણ મુદ્દાની ચર્ચા કરીશ કે જેમાં મિનિમમ નાખવાથી આપણને મેક્સિમમ આઉટકમ મળી શકે. ઓકે. હવે પહેલો મારો મુદ્દો છે લો એન્ફોર્સમેન્ટનો.
આપણે જ્યારે કાયદાની પ્રક્રિયા સ્લો છે એની ફરિયાદ કરીએ છીએ ત્યારે આપણે એ વિચારવું જોઈએ કે જો રેપ થયો જ ના હોત તો છ છ સાત સાત વર્ષનો ટ્રાયલનો પીરિયડ આપણે ફેસ જ ના કરવો. બિલકુલ બરાબર છે. તો અડધી રાત્રે પણ છોકરી બહાર નીકળી શકે એના માટે આપણું પોલીસ દળ એટલું સક્ષમ છે? ડુ વી એન્ફોર્સ અવર લોસ પ્રોપરલી? તો કાયદાનો ભંગ થાય છે ત્યારે વકીલ વિદ્વાનો પાસે આપ આવો છો અને ટ્રાયલ લાંબો ચાલે છે, ધીમે ચાલે છે, જેની ફરિયાદ કરો છો, ફાઈન. એના માટે જ્યુડિશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારો, પરંતુ સૌથી પહેલું લો એન્ફોર્સમેન્ટ સુધારો. તો આ મારો પહેલો મુદ્દો છે. મારો બીજો મુદ્દો એ છે કે ડિજિટાઇઝેશન પાસે એક એવી તાકાત છે કે જે બીજા કોઈ પણ બીજા સોલ્યુશનમાં આપણે ના વિચારી શકીએ, કારણ કે લિમિટેડ ઇન્વેસ્ટમેન્ટથી આપણને બહુ મોટા પાવરફુલ આઉટકમ મળી શકે. બિલકુલ. હવે આજની તારીખે જોવા જઈએ તો ઘણું બધું ડિજિટાઇઝેશન થયું છે, પરંતુ ઇન્ટ્રા કોર્ટ કોમ્યુનિકેશન નથી. આજે એક કોર્ટમાંથી બીજી કોર્ટમાં અપીલ કરવી હોય એટલે સર્ટિફાઇડ કોપી કઢાવવાની, સર્ટિફાઇડ કોપી કરાવીને બીજી કોર્ટમાં જવાનું, એમાં ઘણો બધો સમય નીકળતો હોય છે, કાગળો કઢાવવાના. જો બધી જ કોર્ટ્સની પ્રોસેસીસ આપણે ડિજિટાઇઝ કરી દીધી હોય તો એના કારણે જે જ્યુડિશિયલ પ્રોસેસમાં સ્લોનેસ આવે છે એ ના આવે. બહુ સરસ. અને હમણાં જ ચીફ જસ્ટિસ બોબડે એક વાત કરી કે અમે એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરવાના છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ઘણું બધું ડેટા એનાલિસિસ, કેસ એનાલિટિક્સ, એ બધા ટૂલ્સ જો તમે વાપરશો તો એના કારણે પણ સિસ્ટમની ઓવરઓલ એફિશિયન્સી વધશે. બિલકુલ. આઈ એમ નોટ ઓનલી ટોકિંગ અબાઉટ ડિજિટાઇઝેશન ઇન જ્યુડિશિયરી. જો ડિજિટાઇઝેશન આપણે એડમિનિસ્ટ્રેશનમાં પણ લાવીશું, આજે જો અમરાવતી આખું એક નવું કેપિટલ બની રહ્યું છે સીમા આંધ્રાનું, તો એમાં એ લોકો બિટકોઈન અને એની જે બ્લોક ચેન ટેકનોલોજી છે એનો ઉપયોગ કરવાના છે. તો આવી બધી જો ટેકનોલોજીસ લાવીશું તો એના કારણે એડમિનિસ્ટ્રેશન હશે કે એડમિનિસ્ટ્રેશન ઓફ જસ્ટિસ હશે એ ખૂબ ઇફેક્ટિવ બનશે. અને મારો થર્ડ પોઈન્ટ છે જ્યુડિશિયલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ. કાયદા લાવી દેવાથી કાયદાનું પાલન નથી થઈ જતું. બિલકુલ. જેથી કરીને કાયદા કેટલા લાવવા, એનો ઇમ્પેક્ટ શું આવશે, એના માટે કેટલા જજીસ જોઈશે, એના માટે કેટલા ફંડ, કેટલા રિસોર્સિસ જોઈશે, એ વસ્તુ પહેલા જ વિચારવી જોઈએ. હું તમને એક ઉદાહરણ આપીશ. આજની તારીખે ટોટલ 50 જેટલા ઇન્ડસ્ટ્રીયલ લોસ છે અને એટલા એની આંટીગુંટી વાળી પ્રોવિઝન છે કે એક કાયદાનું પાલન કરવા જાઓ તો બીજા કાયદાનો ભંગ થતો હોય. બરાબર. તો એવા સંજોગોમાં એન્ફોર્સમેન્ટ જ શક્ય નથી. બિલકુલ. હવે આજની સરકાર 4 લેબર કોડની અંદર બધા જ ઇન્ડસ્ટ્રીયલ લોઝને, લેબર લોઝને કોન્સોલિડેટ કરીને માત્ર 4 કાયદા બનાવવા માંગે છે. તો આને કહેવાય સ્માર્ટ મૂવ, જેના કારણે આપણું લેબર એન્વાયરમેન્ટ સારું બનશે. અને જો લેબર એટમોસ્ફિયર સારું હશે તો વિદેશમાંથી પણ વિદેશી રોકાણકારો આવશે, કારણ કે અહીંયા પોઝિટિવ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ માટેનું પોઝિટિવ વાતાવરણ બની રહ્યું છે. બિલકુલ. સો જ્યુડિશિયલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ એટલે કાયદો બનાવતા પહેલા એ વિચારો કે આ કાયદાનો ઇમ્પેક્ટ શું આવશે. જો આ વિચારીને કાયદા બનાવવામાં આવશે તો એનો એન્ફોર્સમેન્ટ પણ સરળ રહેશે અને એના જે લોંગ રીચિંગ ઇફેક્ટ છે એ પણ સારા આવશે. આદિત્યભાઈ, તમારી વાત સાંભળીને કદાચ એવું લાગ્યું કે આ બજેટ નહીં પણ એક ધારાશાસ્ત્રીની બુક હોય, કારણ કે બધું જ સોલ્યુશન એ કાયદામાંથી જ મળી જાય છે. જો તમે કીધું એ પ્રમાણે થયું તો છેલ્લો એક મુદ્દો છે, ચોથો છે, પરંતુ એન્વાયરમેન્ટ દર વખતે ભૂલાઈ જાય છે. બરાબર. હવે આજે આપણે એ વિશ્વમાં જઈ રહ્યા છીએ કે જ્યાં આગળ એન્વાયરમેન્ટના ગંભીર પ્રશ્નો આપણે સોલ્વ કરવાના આવશે. રશિયામાં પહેલી વખત બરફ વર્ષા નથી થઈ, જાપાનમાં પેલું જે આઈસનો ફેસ્ટિવલ થતો હતો એ ના થયો, કારણ કે ગરમી ખૂબ વધી ગઈ છે. તો ભવિષ્યના વર્ષોમાં આપણે એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ્સ ના ફેસ કરવા પડે તેના માટે એન્વાયરમેન્ટ બાબતે આપણે જાગૃત બનીએ અને એના કાયદા તથા સાથે સાથે ઇમ્પ્લિમેન્ટિંગ મિકેનિઝમ્સ આપણે બનાવીએ. બિલકુલ. હિરણભાઈ, તમે જો એફએમ હોય તો કયા 3 પોઈન્ટ્સ એડ કરો? પહેલો મુદ્દો તો હમણાં મારા વકીલ મિત્રે કીધું કે આપણે લો કોલેજમાં ફી વધારે છે, તો સરકારને લો કોલેજમાં હમણાં સીટ ઓછી હોય છે, તેના માટે સીટ વધારવી જોઈએ તો પછી આપણને લો સ્ટુડન્ટ્સ મળશે આપણને વધારે. અને એના માટે એમ્પ્લોયમેન્ટ ને ફેકલ્ટીઝ ને પ્રોફેશનલ બધે પ્રોફેસર્સ એન્ડ બધાને એમ્પ્લોયમેન્ટ મળશે. હમણાં એમ્પ્લોયમેન્ટ ઓછી છે તો સરકારી એમ્પ્લોયમેન્ટ પણ મળશે. બીજો મુદ્દો તો આપણે હમણાં સરકારી હોસ્પિટલ્સમાં બહુ ઓછું છે, જે સિટીઝમાં બધી ફેસિલિટી મળે છે, પછી નાના નાના ગામડાઓ છે એમાં મશીનરીઝ નથી હોતી. ઓકે. તો એક એજ્યુકેશન, એક હેલ્થ, આ બંને સેક્ટર ઉપર તમે વધારે ભાર મૂકે. અને ત્રીજો પોઈન્ટ કયો હોય? ત્રીજો પણ સિક્યોરિટી, જે મહિલા સિક્યોરિટી છે એના ઉપર થોડુંક વધારે ધ્યાન દેવું જોઈએ છે. જે બાળકો માટે હમણાં બીજા સ્ટેટ્સમાં રેપના અને બધા કિસ્સા આવે છે, તો એના ઉપર વધારે ધ્યાન જોવું જોઈએ. સિક્યોરિટી માટે નાની 12 વર્ષના રેપના કિસ્સા થાય છે, એના માટે સુરક્ષા, મહિલા સુરક્ષા માટે ઓકે કંઈક હોવું જોઈએ. બિલકુલ. તો આ કાયદાવિદોનો મત હતો કે બજેટમાં આટલી જોગવાઈ હોવી જોઈએ, જો એ ફાઇનાન્સ મિનિસ્ટર હોત તો એ આ કરી શકે. વેલ, આપણી સાથે જોડાવા બદલ તમામ જે કાયદાવિદ છે તેમનો આપણે આભાર માનીએ છીએ. દર્શક મિત્રો, IMFM કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. સમાજના અન્ય વર્ગ સાથે પણ આવી જ રીતના મુલાકાત કરીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.